नमस्कार विद्यार्थी मित्रों, आपणे जे नवमु चेप्टर श्रेणी अने श्रेढ़ी तो एनो आपणे जे तेरमो लेक्चर जोयो हतो एनी अंदर छेले आपणे जे स्वाध्याय नवना जे दाखला थोड़ा गण्या हता अने जे बाकी जे दाखला छे ए आपणे ज्यारे मळशुं त्यारे गणशुं। आजे नवू चेप्टरनी शरूआत करी तो चेप्टर चौथू गाणितिक अनुमाननो सिद्धांत। बहु चेप्टर नानू अने एक ज प्रकारनी रीत है जेनी अंदर स्वाध्याय चार पट एक आपेलू छे। तो आपणे आजे आपणे आ नानू चेप्टरनी गणतरी करी। सौ प्रथम रकममां आप्युं है કે એન બિલોંગ્સ ટુ કેપિટલ એન, એટલે કે પ્રાકૃતિક સંખ્યા માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી નીચેના વિધાનો સાબિત કરો। પહેલી વાત એ કે પરીક્ષાની અંદર જ્યારે તમને આ ચેપ્ટરનો દાખલો પૂછ્યો હોય ત્યારે તમને રકમની અંદર આપેલું હોય છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરો। આ લીટી લખેલી જઈ છે એટલે સમજવું કે આ ચેપ્ટરનો દાખલો આ રીતે આપણને સાબિત કરવાનું કીધેલું છે। રેડી, હવે તમામ દાખલા સાબિતીના, એમાં પહેલો દાખલો કે વન પ્લસ થ્રી પ્લસ થ્રીનો વર્ગ અપ ટુ થ્રીની એન માઇનસ વન ઘાત। એટલે તમે જોઈ શકો હો કે આ રકમ કેવી રીતની આપણને આપેલી છે। તમને ખ્યાલ આવશે કે આ જે રકમ આપી છે આપણને, બરોબર, એ જે રકમ કે પહેલું પદ ત્રણની ઝીરો ઘાત, બીજું પદ ત્રણની એક ઘાત, ત્રણની બે અને ત્રણની એન માઇનસ વન બરાબર ત્રણની એન માઇનસ વન છેદમાં બે। આ તમને કીધું છે આપણે સાબિત કરવાનું છે। રેડી, આ ખરેખર ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ શું કે આપણે હમણાં લખ્યું હતું કે વન પ્લસ ટુ પ્લસ થ્રી, આ આપણે લખ્યું હતું એન સુધીના પદનો સરવાળો જેને આપણે સિગ્મા એન કહેતા, તો એનું સૂત્ર લખ્યું એન એન પ્લસ વન ભાંગ્યા બે નવમાં ચેપ્ટરમાં શ્રેણી અને શ્રેઢી। ચેક કરી તો ત્રણ પદનો સરવાળો છ થાય તો આમાં એનની જગ્યાએ ત્રણ મૂકું તો ચાર ભાંગ્યા બે અને ત્રણ છ જ થાય। ચાર માટે ચેક કરું તો એમ કે એન માટે ચેક કરી તો આપણને ખરેખર જ્યારે કોઈ પણ માટે આવી રીતે સૂત્ર બનાવેલું હોય તો આપણી રીતે અમુક કિંમત સુધી આપણે એને ચેક કરી છે, પણ ખરેખર બધી કિંમત સુધી આપણે એને ચેક કરી અને જોઈ શકતા નથી। તો એ એમ કહે કે આ ગાણિતિક અનુમાનનો જે સિદ્ધાંત રહ્યો એ મુજબ તમે બનાવેલું કોઈ પણ સમીકરણ જો એ રીત મુજબ પાલન કરે તો એ સત્ય ગણવામાં આવે છે। રેડી, એટલે આ ખાસ કરી અને સિદ્ધાંત એક તમને રીત બતાવે છે કે આ રીતે છે કરી શકાય। રેડી, તો હવે એક દાખલો ગણીશ, દરેક દાખલા એ જ મુજબ થાય। રેડી, આપેલો દાખલો, સૌ પ્રથમ તમારે શું કરવાનું કે જે રકમ આપી હોય એને વિધેય તરીકે લઈ લેવાની, આ રકમે આને પીએન વિધેય કહી દો, આખી આખી રકમ લખી નાખવાની વન પ્લસ થ્રી પ્લસ આ થ્રીનો વર્ગ આવી રીતે આ ત્રણની ઉપર એન માઇનસ વન ઘાત ઇઝ ઇક્વલ ટુ હામેની સાઈડ આ ત્રણની એન ઘાત માઇનસ વન છેદમાં બે અને આ એન બિલોંગ્સ ટુ કેપિટલ એન। આ જે રકમ આપી એ સૌ પ્રથમ પહેલાં લખી નાખી પીએન વિધેય કરી
અને અહીંયા એન બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે. આ જે પાલન થાય છે એ પ્રાકૃતિક સંખ્યા માટે જ થાય છે. રેડી, હવે શરૂઆત કરી જુઓ. સૌ પ્રથમ વન માટે સાબિત કરવાનું, એન બરાબર વન લેતા. હવે વન માટે સાબિત કરવું હોય તો આની અંદર ડાબી બાજુ જ્યાં પદ લખ્યા હોય ને ત્યાં ડાબી બાજુ વન એટલે પહેલું પદ થાય. એન બરાબર વન એટલે પહેલું પદ, એટલે ડાબી બાજુ વન છે. અને જમણી બાજુ જે રહે એ સૂત્ર તરીકે હોય એમાં એનની કિંમત મૂકવાની, તો એનની જગ્યાએ વન. આ વન એનની જગ્યાએ. રેડી, તો આ થ્રી માઇનસ વન એટલે આ બે, તો બે ભાંગ્યા બે એટલે વન થાય. તો આ ડાબી બાજુ પદ સરવાળામાં છે એ શ્રેણી હોય તો એન બરાબર વન એટલે પહેલું પદ, અને સૂત્રમાં એનની કિંમત મૂકવાની. તો આ વન માટે સાબિત થયું. જુઓ, આને એક નંબર આપો, આને બે નંબર, બે સરખા આવ્યા એટલે આપણે કહી શકશું સમીકરણ એક અને બે પરથી, એક અને બે પરથી આ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે. રેડી, માટે આપણે શું સાબિત થયું? વન માટે સાબિત થયું એનની કિંમત વન, એટલે માટે પી ઓફ વન સત્ય છે. એટલે પહેલું પગથિયું વન માટે સાબિત થયું. રેડી, ત્યાર પછી આપણે આ વન માટે સાબિત કર્યું એવી રીતે હવે છે ને કે પ્લસ વન માટે સાબિત કરી દેવાનું, પણ તે પહેલાં કે માટે સત્ય સ્વીકારી લેવાનું, સાબિત કરવાનું નથી. આ એની મેથડ છે. એટલે આપણે શું કરશું, હવે એન બરાબર કે લેતા પી ઓફ કે સત્ય સ્વીકારીશું, સત્ય સ્વીકારીશું. રેડી, એટલે શું થાય, આ રકમની અંદર જ્યાં એન છે એની જગ્યાએ કે મૂક દો તો આ આપણને મળશે એનની જગ્યાએ કે. આમાં તો વન પ્લસ થ્રી પ્લસ આ થ્રીનો વર્ગ અપ ટુ આ ત્રણની ઉપર કે માઇનસ વન ગા, આમાં એનની જગ્યાએ કે મૂક્યું અને સામેની સાઈડ આ એનની જગ્યાએ કે, આ કે બિલોંગ્સ ટુ એ. આ સમીકરણ તો આ સ્વીકારી લેવાનું છે. એન બરાબર કે માટે સાબિત નહીં કરવાનું, આપણી જે રકમ છે એમાં એનની જગ્યાએ કે મૂક દેવાનું. એટલે આ થઈ ગયું, આ સ્વીકારી લીધું, સાબિત થાય જ છે. હવે સાબિત કરવાનું છે કે પ્લસ વન માટે. એન બરાબર કે પ્લસ વન લેતા પી ઓફ કે પ્લસ વન સત્ય સાબિત કરીશું. રેડી, તો એના માટે શું કરવાનું, તો કે ડાબી બાજુ હવે આ એક સાબિત કરવાનું ને. બરાબર ધ્યાન દઈજો કે આપણી જે રકમ હોય એમાં ડાબી બાજુમાં એનની જગ્યાએ કે પ્લસ વન લખી નાખવાનું. વન વત્તા થ્રી વત્તા થ્રીનો વર્ગ અપ ટુ આ એનની જગ્યાએ કે પ્લસ વન. રેડી, આ લખાઈ ગયું. અને હવે થોડીક જગ્યા મૂકી અને જમણી બાજુ હોય એમાં એનની જગ્યાએ કે પ્લસ વન, આ એનની જગ્યાએ કે પ્લસ વન. રેડી, તો આ આનો મતલબ એમ થયો કે ડાબી બાજુમાં એનની જગ્યાએ કે પ્લસ વન, જમણી બાજુમાં એનની જગ્યાએ કે પ્લસ વન. અહીંયાથી અહીંયા સુધી પહોંચાડી દે એટલે આપણો દાખલો સાચો સાબિત થઈ ગયો. રેડી, હવે
ફરજિયાત આપણે જે કે માટે સ્વીકાર્યું આનો ઉપયોગ થવો જ જોઈએ. એટલે કે આટલું બને ત્યાં આ કિંમત મુકાવી જ જોઈએ, તો જ એનો આમાં ઉપયોગ થાય, તો જ આ દાખલો સાબિત થાય. તો એના માટે શું કરવાનું? દર વખતે જો આ કે સુધીના પદમાં આવે તો આની આગળનું પદ લખવા જાય ને, એટલે ફરજિયાત આ જ, એટલે શું થાય? વન પ્લસ આ થ્રી પ્લસ આ થ્રીનો વર્ગ, આ ત્રણની ઘાત વધતી જાય છે, બરાબર. આ તમે જોઈ શકો હો કે છેલ્લું પદ આ ત્રણની ઉપર કે પ્લસ વન માઇનસ વન ઘાતવાળું છે, તો એની આગળનું પદ કયું હોય? તો કે ફરજિયાત આ જ હોય, ત્રણની ઉપર કે માઇનસ વન. કેમ કે આ કે પ્લસ વન છે એમ આલિકો છે, તે ઘટે, આમાંથી જોવા એક રેડી. એટલે હવે જો આની આગળનું પદ દર વખતે લખવાનું નોખ પડે તો એ પદ આ જશે છેલ્લું, રેડી. હવે તમે જોઈ શકો હો કે જે અહીંયાથી અહીંયા સુધીના આ પદ રી, અહીંયાથી અહીંયા સુધીના પદ, રેડી, એ પદ જે રહ્યા એ આ રકમ બની ગઈ સમીકરણ ત્રણ. તો એની જગ્યાએ આ કિંમત મૂકવાની થાય, તો કે ત્રણની ઉપર કે ઘાત માઇનસ વન છેદમાં બે, આ એની જગ્યાએ કિંમત મૂક દીધી. હવે પદ એક આ વધ્યું એ આ ત્રણની કે ઘાત થઈ છે, એકડો તો ઉડી જાય, કે ઘાત વધ્યું. આ કિંમત આપણે સમીકરણ ત્રણમાંથી મૂકી, સમીકરણ ત્રણ, સમજાય? તો સમીકરણ ત્રણમાંથી આપણે કિંમત મૂકી. આ કિંમત મૂકાય પછી સાદું રૂપ થાય. હવે ચોકડી ગુણાકાર કરીએ આપણે, તો આ પદ આ બગડો અહીંયા ગુણશે, બે વખત ત્રણની કે ઘાત અને છેદમાં બે. હવે આ બે વખત અને આ અને ત્રણ વખત આ ત્રણની કે ઘાત અને માઇનસ વન, આ બે વખત ના એક વખત એટલે ત્રણ વખત ના માઇનસ વન છેદમાં બે. હવે આ આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો ગુણાકારમાં કે પ્લસ વન સાબિત થઈ ગયો. આ દાખલો પૂરો, રેડી. હવે આ છેલ્લી ચાર લીટી બધામાં લખી દેવાની. પી ઓફ વન સત્ય છે, પી ઓફ કે સત્ય છે, માટે પી ઓફ કે પ્લસ વન સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ સિદ્ધાંત પરથી પ્રત્યેક, અને સંજ્ઞામાં લખે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ કેપિટલ એન માટે પીએન સત્ય સાબિત થાય છે. અને બોલાય પ્રત્યેક ઊંધો એ, રેડી. તો આ છેલ્લી ચાર લીટી દરેકની અંદર સેમ આવશે. તો આ આપણો એક દાખલો પૂરો થયો, રેડી. હવે આવી રીતે આપણે બીજો દાખલો ગણી જોઈ કે કેટલો ફેરફાર આવે. Yeah.
जो बीजो दाखला नी जे रकम रहे, सौ प्रथम आपणे जे रकम आपी होय पीएन करीने लखी नाखवानुं विधेय स्वरूपे, आ पीएन विधेय रकम आपी बीजा दाखलानी, एकनो घन वत्ता बेनो घन वत्ता तन्नो घन, आवी रीते छेलू पद एननो घन इज इक्वल टू एन एन प्लस वन भाईंगा बे आखाई नो वन, जहाँ एन बिलोंग्स टू कैपिटल एन। आ साबित करवानो दाखलो आप्यो बीजो, रेडी? तो सौ प्रथम पी एन बराबर करीने लखी नाख्यू। હવે વન માટે આપણે સાબિત કરવાનું, આ બાજુ શ્રેણી હોય તો પહેલું પદ થાય તો એકનો ઘન આયા અને આપણે એક નંબર આપે, પછી જમણી બાજુ સૂત્ર હોય એમાં એનની જગ્યાએ વન મૂકવાનું, આ એનની જગ્યાએ વન, આ આખાઈનો વર્ગ, આ બે ઉડી જાય એટલે એકનો વર્ગ એક, તો આને બે નંબર આપે, રેડી? હવે એક ને બે સરખા આવી ગયા એટલે વન માટે સાબિત થયું, હવે કે માટે આપણે સ્વીકારી એટલે શું લખતા કે આમાં એનો અહીંયા કે મૂકી દેવાનો, તો એકનો ઘન વત્તા આ બેનો ઘન વત્તા આવી રીતે એનની જગ્યાએ આ કેનો ઘન ઇઝ ઇક્વલ ટુ આ કે કે પ્લસ વન ભાઈંગા બે આખાઈનો વર્ગ, અને કે બિલોંગ્સ ટુ કેપિટલ એન, આને આપણે નંબર ત્રણ આપ્યો, રેડી? હવે કે પ્લસ વન માટે સાબિત કરવું હોય તો મેં શું કીધું હતું કે તમારી જે રકમ હોય એમાં એનની જગ્યાએ કે પ્લસ વન લખવાનું, આ એકનો ઘન વત્તા બેનો ઘન વત્તા આવી રીતે જ્યાં એન હે ત્યાં કે પ્લસ વન આ એનો ઘન, અને થોડીક જગ્યા મૂકી અને જમણી બાજુ આની જે જમણી બાજુ હે એમાં એનની જગ્યાએ કે પ્લસ વન લખવાનું, આ એનની જગ્યાએ કે પ્લસ વન આ એનની જગ્યાએ કે પ્લસ વન છેદમાં બે આ એનો વન, આ શું કર્યું એનની જગ્યાએ કે પ્લસ વન લખ્યું, રેડી? હવે આ ખરેખર હે હું વર્ગ આપું એટલે આ કે પ્લસ વન એનો વર્ગ અને આ કે પ્લસ ટુ એનો વર્ગ ભાઈંગા બેનો વર્ગ છે, રેડી? તો અહીંયાથી અહીંયા સુધી પહોંચાડવા માટે આપણે શું કરવું પડે, આને આગળનું પદ લખવું પડે, ની પદ આ જ હોય, એટલે આ એકનો વર્ગ વત્તા બેનો વર્ગ વત્તા આ ધીમે ધીમે એક વધે છે આ કેનો ઘન સોરી ઘન તો આ ઘન આ કેનો ઘન વત્તા કે પ્લસ વન એનો ઘન, રેડી? હવે અહીંયા સુધીનું આ જે પદ થયું એ સમીકરણ આપણે તનમાં કિંમત ગોતેલી છે એ મૂકી દઈએ, વર્ગ આપી નથી, તો કેટલું થઈ ગયું આ કેનો વર્ગ આ કે પ્લસ વન એનો વર્ગ અને છેદમાં બેનો વર્ગ ચાર, એની કિંમત મૂકી અને આ એક પદ વધ્યું કે પ્લસ વન એનો ઘન, આ આપણે સમીકરણ ત્રણમાંથી કિંમત મૂકી, એટલે દર વખતે તમારે સાચું સાદરૂપ ખાલી આ દેવાનું થાય, હવે અહીંયા સુધી આપણે પહોંચાડવાનું એ ખબર જ છે, એટલે હવે હું શું કરું ચોકડી ગુણાકાર કરું અને ઉપરથી કે પ્લસ વન એનો વર્ગ કોમન એ કાઢ લો, કે પ્લસ વન એનો વર્ગ કોમન કાઢો એટલે આટલું વધે જવો અહીંયા કે સ્ક્વેર, રેડી? આ ચાર પાછું અહીંયા ગુણશે અને અહીંયા વર્ગ નીકળી જાય એટલે કે પ્લસ વન એક વાર વધશે છેદમાં ચાર, આટલું થયું,
આ કોમન કાઢી લીધું ને લસાઈ લઈ લીધું. હવે આ પદને આ તો જોઈએ અને અંદર ગુણશો એટલે આ પદ બની જશે. થોડીક જગ્યાના અભાવે આ કે પ્લસ વન એન ઓવર અને અંદર ગુણવું એટલે કે સ્ક્વેર વત્તા ફોર કે પ્લસ ફોર અને છેદમાં આ ચાર. તો આ તો પદ આવી ગયું છેદમાં ચાર, તો આ કે પ્લસ ટુ એનો વર્ગ આટલો જ થાય. તો બની ગયું આ પદ સાબિત થઈ ગયું. પેઢી તો કહેવાનો મતલબ રકમે આપણી પાસે હે, જવાબે હે, ખાલી વચ્ચેનું એકથી બે સ્ટેપ સાદું રૂપ આપવાનું થાય. દરેક દાખલા આ જ રીતે થાય. રેડી? સરસ. ત્યાર પછી આપણે જોઈ ત્રીજો દાખલો. આ બધું તો બધા એમાં સરખું જ લખવાનું થાય. હવે ત્રીજા દાખલાની રકમ શું આપી છે? પીએન વિધેય કરી વન પ્લસ એકના છેદમાં વન પ્લસ ટુ વત્તા એકના છેદમાં વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ આ જે પદ રહ્યું એ એકના છેદમાં આ વન પ્લસ ટુ પ્લસ આવી રીતે એન પદનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ અને બરાબર ટુ એનના છેદમાં એન પ્લસ વન, ત્યાં એન બિલોંગ્સ ટુ કેપિટલ એન. રેડી? આ આપણી રકમ આપી છે એ મેં લખી. હવે આપણે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. રેડી? વન માટે સાબિત કરવું એટલે આ શ્રેણીનું પહેલું પદ આ એકડો આ પદ છે આ એક નંબર. પછી જમણી બાજુ સૂત્ર હોય એમાં એનની જગ્યાએ વન, આ એનની જગ્યાએ વન આમ થયું. તો આ બેના છેદમાં બે તો આ વન, તો આને બે નંબર આપો. તો એક અને બે ઉપરથી સાબિત થઈ ગયું. હવે કે માટે તો આપણી જે રકમ રહી એમાં એનની જગ્યાએ કે મૂકવાનું, તો વન પ્લસ આ એકના છેદમાં વન પ્લસ ટુ આવી રીતે આ જે આપણું પદ રહ્યું એમાં શું થાય? એનની જગ્યાએ કે અને એકના છેદમાં વન વત્તા ટુ અપ ટુ કે ઇઝ ઇક્વલ ટુ અમે જે એન હે એની જગ્યાએ કે ટુ કેના છેદમાં આ કે પ્લસ વન આ કે બિલોંગ્સ ટુ એન અને આને નંબર ત્રણ આપે. હવે કે પ્લસ વન માટે સાબિત કરવાનું, આપણી જે રકમ રહી એની ડાબી બાજુ એનની જગ્યાએ કે પ્લસ વન લખી એટલે આ વન વત્તા આ એકના છેદમાં વન પ્લસ ટુ વત્તા આવી રીતે બરાબર આપણું આ પદ શું આવે? એકના છેદમાં આ વન વત્તા ટુ વત્તા થ્રી વત્તા આવી રીતે આ એનની જગ્યાએ કે પ્લસ વન આમ થયું. રેડી? અને આપણો જે છેલ્લો જવાબ આવવો જોઈએ એ શું આવવો જોઈએ? આમાં એનની જગ્યાએ કે પ્લસ વન છેદમાં એનની જગ્યાએ કે પ્લસ વન આટલો આવવો જોઈએ. જો આટલો આવે તો આ જમણી બાજુ મળી ગયું એ તો ખબર જ છે. હવે આ ખરેખર હે કેટલું એને અંદર ગુણી જરૂર પડે ત્યારે કરે. રેડી? હવે આપણે શું કરતા કે ખબર પડી કે અહીંયાથી શરૂઆત થાય ને અહીંયા પોગાડવાનું, એમાંય ખબર હે આની આગળનું પદ કયું હોય આ જો એટલે એ પદ લખું. આ એક
વત્તા એકના છેદમાં વન પ્લસ ટુ વત્તા આવી રીતે એની આગળનું પદ એકના છેદમાં એક પ્લસ ટુ પ્લસ અપ ટુ કે અને છેલ્લું પદ આ એકના છેદમાં વન પ્લસ ટુ અપ ટુ કે પ્લસ વન. રેડી? તો આની આગળનું પદ એટલે છેલ્લું કે વાળું એ આ જ હોય. હવે અહીંયા સુધીનો સરવાળો તો આ છે, એની જગ્યાએ કિંમત મૂકો કેટલી થાય, તો કે એ સરવાળો થાય ટુ કેના છેદમાં આ કે પ્લસ વન. આ સમીકરણ ત્રણમાંથી મૂક્યું. રેડી? અને આ એક પદ વધ્યું, એ પદની અંદર આજે રહ્યું એ આ સૂત્ર લાગુ પડશે એન પદના સરવાળાનું, સિગ્મા એન 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 પ્લસ વન ભાગ્યા બે. આ સૂત્ર મુજબ આમાં એનની જગ્યાએ કે પ્લસ વન મૂકું તો છેદમાં આવે આ કે પ્લસ વન, પછી અહીંયા એનની જગ્યાએ મૂકું તો કે પ્લસ વન ભાગ્યા બે. આટલું થયું. આ પદ રહ્યું એ એમને રહેવાનું જ છે, પણ એમાં છેદમાં શ્રેણી છે એકથી એન પદનો સરવાળાનું સૂત્ર આ એ મુજબ આમાં એન એટલે કે પ્લસ વન મૂક્યું એટલે આટલું થયું. હવે આની અંદર આપણે શું કરીએ, લસા લે. જો આ બગડો તો ઉપર વહી જવાનો, પણ લસા થાય છે કે પ્લસ વન અને કે પ્લસ ટુ, એટલે કે પ્લસ વન કે પ્લસ ટુ લસા. રેડી? આટલું. હવે અહીંયા પદ વધ્યું ટૂકે, આ ટૂકે પદ તો વધ્યું હતું, પણ અહીંયા લસા કે પ્લસ વન છે ટોટલ કે પ્લસ ટુ, એટલે અહીં કે પ્લસ ટુ વડે ગુણવું પડે, અને અહીંયા પૂરેપૂરો લસા છે ખાલી બગડો જ ઉપર ગયો. હવે અહીંયાથી બગડો કોમન નીકળે છે એટલે કે અંદર ગુણશે તો કેનો વર્ગ વત્તા ટૂકે. અહીંયા બગડો કોમન કાઢી લીધો, અહીંયાથી નીકળેલ અહીંયા વધે વન અને છેદમાં આ કે પ્લસ વન કે પ્લસ ટુ. તો આ તો કે પ્લસ વન એનો વર્ગ થઈ ગયો, જેવો કે પ્લસ વન એનો વર્ગ અને છેદમાં આ કે પ્લસ વન કે પ્લસ ટુ. રેડી? અરે કે પ્લસ વન વાળું પદ એક વાર ઉડી ગયું, એક વાર વધ્યું ને આ કે પ્લસ ટુ. દાખલો આપણો પૂરો થઈ ગયો. આ સમજાણું? તો આ ત્રીજો દાખલો. તો કહેવાનો મતલબ દરેકની અંદર એક સરખું જ આવે. રેડી? આવી જ રીતે ચોથો દાખલો આપ્યો છે, એની આપણે ગણતરી જોઈએ. હવે ચોથા દાખલાની રકમ આપણને આપી છે વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી વત્તા ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર. આ ગુણાકારમાં પદ. રેડી? આવી રીતે છેલ્લે એન એન પ્લસ વન એન પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ જવાબ એન એન પ્લસ વન એન પ્લસ ટુ એન પ્લસ થ્રી અને છેદમાં ચાર અને એન બિલોંગ્સ ટુ કેપિટલ એન. રેડી? હવે એન બરાબર વન લો તો આ શ્રેણીના પદ એમાં પહેલું પદ વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી
તો તંદુ છો અને એક નંબર આપો. અને જમણી બાજુ આ સૂત્ર એમાં એનની જગ્યાએ વન મૂકું તો એનની જગ્યાએ વન છેદમાં ચાર. રેડી? આ ચાર એટલે ચાર ઉડી ગયું. આ ત્રણ ને બે, તંદુ છો અને બે નંબર આપો તો આ સરખું આવ્યું. વન માટે સાબિત થયું. કે માટે સ્વીકારી લેતા એટલે રકમની અંદર એનની જગ્યાએ કે મૂક દઉં તો આ વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી, આવી રીતે ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર વત્તા અપ ટુ આ છેલ્લું પદ કે કે પ્લસ વન કે પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ. જવાબ અમે એનની જગ્યાએ કે 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 પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી, રેડી, છેદમાં ચાર. આ કે બિલોંગ્સ ટુ એન અને નંબર ત્રણ આપતા. આમાં તો આપણે એન હોઈએ કે લખતા. અને હવે કે પ્લસ વન માટે સાબિત કરવા શું કરવાનું? રકમની ડાબી બાજુ એનની જગ્યાએ કે પ્લસ વન લખતા. આવી રીતે આ લખ્યું અને આમાં એનની જગ્યાએ કે પ્લસ વન એટલે એનની જગ્યાએ કે પ્લસ વન, આ કે પ્લસ ટુ થઈ જાય અને આ કે પ્લસ થ્રી. આ એનની જગ્યાએ કે પ્લસ વન લખ્યું. રેડી? અને આનો જવાબ શું આવવો જોઈએ? તો કે જ્યાં એન છે અહીંયા કે પ્લસ વન, આ કે પ્લસ વન, આ કે પ્લસ ટુ, આ કે પ્લસ, આ કે પ્લસ વન, આ કે પ્લસ ટુ, આ કે પ્લસ થ્રી, આ કે પ્લસ ફોર. કેમ કે એનની જગ્યાએ આપણે શું લખી હતી? કે પ્લસ વન છેદમાં ચાર. આટલો આવવો જોઈએ. આપણે શું કર્યું? ડાબી બાજુ હતું એમાં એનની જગ્યાએ કે પ્લસ વન લખ્યું એટલે આટલું થયું. અને જમણી બાજુ જે જવાબ લાવવાનો હોય શું? તો કે એનની જગ્યાએ કે પ્લસ વન લખો તો આટલું આવવું જોઈએ. રેડી? હવે અહીંયાથી ખાલી અહીંયા પહોંચાડવા માટે તમને ખબર હતી કે આની આગળનું પદ એટલે આ જોવું જોઈએ, એ કિંમત મૂકવાની. તો આ વન ટુ થ્રી વત્તા આની આગળનું પદ કે કે પ્લસ વન કે પ્લસ ટુ અને આ છેલ્લું પદ કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી. આપણે શું કર્યું? આ જે પદ રહ્યું એની આગળનું પદ એટલે આ જ આવે એ મેં લખ્યું. અને ખબર જ છે આમ જાય એમ જો એક ઉકા વધે આમ જાય ઘટે આના કે થાય આનું કે પ્લસ કે પ્લસ ટુ. હવે અહીંયા સુધીનો જે સરવાળો છે એ આપણને સમીકરણ ત્રણમાં આપેલો જો અહીંયા સુધીના પદનો સરવાળો એ મૂકી દઉં કેટલું થાય? આ કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી છેદમાં ચાર. અહીંયા સુધીનો સરવાળો આ મૂકો અને છેલ્લું પદ એમનું વત્તા આ કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી. રેડી? આના છેદમાં કાંઈ ને વન. આપણે સમીકરણ ત્રણમાં જે મૂક્યું હવે આ જે પદ રહ્યા એમાં આ તો કોમન નીકળી જાય એવું કે પ્લસ વન કે પ્લસ ટુ ને કે પ્લસ થ્રી. તો અહીંયા વચ્ચે ઉપર કે છેદમાં ચાર, ઉપર કે છેદમાં ચાર અને અહીંયા ખાલી વન વચ્ચે એટલું કોમન નીકળી ગયું. તો આના છેદમાં કાંઈ નહીં વન. ચોકડી ગુણાકાર કરી એટલે જે પદ આવે એ આ ત્રણ તો એમનું ને આ કે પ્લસ ફોર ભાંગ્યા છે સાબિત છે. રેડી? તો આ આપણે દાખલો ગણ્યો ચોથો. ત્યાર પછી
આવી રીતે આ જે દાખલા આપણને આપ્યા છે એની અંદર તમામ દાખલા, કહેવાનો મતલબ કે 17 સુધીના દાખલા આવી રીતે થાય છે. રેડી? સેમ ટુ સેમ સાદુરૂપ, થોડુંક સાદુરૂપ ધ્યાન રાખવું પડે અહીંયાથી અહીંયા સુધીમાં. ત્યાર પછી 5મો દાખલો. તો દાખલા નંબર 5, આ પીએન, ધારો કે એની રકમ આપી છે 1 × 3 2 × 3 નો વર્ગ 3 × 3 નો ઘન અપ ટુ n ઇન્ટુ 3ની અંદર ઇઝ ઇક્વલ ટુ 5મો દાખલો ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 3ની ઉપર n પ્લસ 1 ઘાત વત્તા 3 છેદમાં 4, જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ n. રેડી? આ તો તમને રકમ આપેલી જ છે, એ જ મેં લખી 5મા દાખલાની. રેડી? હવે આપણે સાબિત કરવાની શરૂઆત કરીએ તો પહેલું પદ 1 × 3 ગુણાકાર 3 × 1 = 3 અને એક નંબર આપો. જમણી બાજુ એનની જગ્યાએ 1 મૂકો તો 2 × 1 − 1 આ 3ની ઉપર 1 + 1 = 3/4 તો 2 માંથી 1 જાય તો 1, આ 3 નો વર્ગ + 3/4 આ 9 ને 3 = 12 12 ભાગ્યા 4 એટલે ટોટલ 3 અને 2 નંબર આવશે. આ 1 અને 2 ઉપરથી સાબિત છે. હવે કે માટે એમાં એનની જગ્યાએ કે લખું 1 × 3 2 × 3 નો વર્ગ આવી રીતે આમાં એનની જગ્યાએ કે બરાબર આ એનની જગ્યાએ કે આ કે બિલોંગ્સ ટુ એન આ નંબર 3 આપો. રેડી? અને હવે કે પ્લસ 1 માટે સાબિત કરવું હોય તો આમાં એનની જગ્યાએ કે પ્લસ 1 લખતાથી 1 × 3 2 × 3 નો વર્ગ અપ ટુ + આમાં એનની જગ્યાએ કે પ્લસ 1 અને આ 3ની ઉપર કે પ્લસ 1. રેડી? અને સાબિત શું કરવાનું છે તો આ રકમની અંદર આ એનની જગ્યાએ કે પ્લસ 1. રેડી? આ 3ની ઉપર એનની જગ્યાએ કે પ્લસ 1 + 3/4 આટલું લાવીને દેવાનું. એટલે આ ખરેખર કેટલું થાય જો અંદર ગુણીને, એટલે આ 2k + 2 − 1 એટલે 1. અહીંયા 3ની ઉપર આ k + 2 + 3/4 આટલું લાવવાનું થાય. હવે આપણે જે લખી છે આની આગળનું પદ તો આ જ આવે તો 1 × 3 + 2 × 3 નો વર્ગ + આ આવશે k × 3 ની ઘાત + આ k + 1 આ 3ની k + 1
અને આગળનું પદ આપણે લખ્યું આવ્યું આટલું છે. તો આનો સરવાળો કેટલો થાય? હા, 2k-1 આ 3ની ઉપર k+1 વત્તા આ 3/4. જો આની આગળનું પદ લખ્યા પછી આ કિંમત મૂકી અને એક છેલ્લું પદ વધે k+1 × 3k+1 આ સમીકરણ 3માંથી કિંમત મૂકી. રેડી? હવે આપણે શું કરશું? હવે એક તો પહેલાં લસા લઈ લેવાના, છેદમાં કાંઈ ન જોવાનું, એટલે છેદમાં 4 તો આવી જશે બરાબર. આ 2k-1 એની ઉપર 3+1 આ વત્તા તગડો એમનામાં બીજું પદ, અને અહીંયા 4 ગુણ છે, 4×k+1 એની ઉપર આ 3k+1 આટલું થઈ. હવે આ વત્તા 3 એમના બરાબર, આ બે પદ વધ્યા, એમાંથી આ કોમન કાઢ્યું, એટલે ખરેખર અહીં એક સ્ટેપ લખવું અમે એમ નથી, એટલે આ છેદમાં 4 એમના અને પછી આવશે. રેડી? આ 4 એમનામ ને વત્તા 3 એમને, હવે આ બે પદમાંથી 3ની ઉપર k+1 કોમન નીકળે, એ કાઢી લીધી, એટલે અહીંયા વચ્ચે 2k-1 અને અહીંયા વચ્ચે એક તો 4 વચ્ચે ના એના અંદર ગુણો તો 4k+4 આટલું થયું. એટલે આ ટોટલ કેટલું થયું? તો કે 3ની k+1 અહીંયા 2k+4 એટલે 6k+3 3/4. અને હવે આમાંથી 3 કોમન કાઢો એટલે 2k+1 નહીં, 3 અહીંયા આવેલા k+2 થઈ જાય 3/4, એટલે આ બે સ્ટેપ પછી આવશે. રેડી? સાબિત થઈ ગયો. સારું, વાલો હવે આ 5 સુધીના મેં દાખલા ગણ્યા, તમે 6, 7, 8 આ 3 હોમવર્કની અંદર તમે કરી શકશો. 6, 7, 8 પછી 9મો હું ગણાવીશ, 10મો તમે ગણી શકશો, 10 અને 11, એટલે 5 દાખલા ગણવાના તમારા હોમવર્કમાં, 6, 7, 8, 10, 11. રેડી? બાકીને વળી મળશું ત્યારે.